હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજના વિડીયોમાં આપણે 25 ક્વેશ્ચન જોઈશું. ભાગ બે છે, ભાગ એક ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ છે, જો તમે ના દેખ્યો હોય તો દેખી લેજો. તો નવા સિલેબસ પ્રમાણે આપણે અહીંયા આ વિડીયો બનાવવામાં આવ્યો છે, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1, ગ્રામ, નગર અને તાલુકા પંચાયત જેવી ત્રણેય સ્થળની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય? બરાબર, ગ્રામ હોય, નગર હોય અને તાલુકા પંચાયત હોય, તો આ ત્રણેય સ્થળોની પંચાયતની સર્વોપરી પંચાયત કોણ ગણાય? તો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, જિલ્લા પંચાયત. જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર સી, જિલ્લા પંચાયત આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 2, ગુજરાત રાજ્યની રચના બાદ પૂર્વ તૈયારી અને ઉત્સાહપૂર્વક પંચાયતી રાજ વ્યવસ્થાનો અમલ ખાલી જગ્યાથી શરૂ કરવામાં આવ્યો? તો પ્રશ્ન નંબર 2 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, 1 એપ્રિલ 1963 આનો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 3, તો ગ્રામ પંચાયતમાં સ્થાનિક કક્ષાએ ન્યાયિક પ્રક્રિયા પૂરી કરવા માટે ચૂંટવામાં આવતા સમાધાન પંચની રચના કોના દ્વારા કરવામાં આવે છે? તો પ્રશ્ન નંબર 3 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, ગામ કે નગર પંચાયત. ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 4, બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો. જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ભીમરાવ આંબેડકર અને એમ એન રોય આના ઓપ્શન છે. જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. વાત કરીએ પ્રશ્ન નંબર 5, 1959માં પંચાયતી રાજની સ્થાપના ક્યાં પ્રથમ રાજ્યમાં થઈ? બરાબર, 1959માં જે પંચાયતી રાજ્યની સ્થાપના થઈ એ કયા રાજ્યમાં થઈ? 1959, બરાબર, તો ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 5 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, બરાબર, રાજસ્થાન આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી. વાત કરીએ પ્રશ્ન નંબર 6, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના કયા આર્ટિકલની સાથે રચાયો? બરાબર, રાઇટ ટુ એજ્યુકેશન. તો પ્રશ્ન નંબર 6 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, એટલે કે 21A. જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર એ, 21A આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 7, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો? તો પ્રશ્ન નંબર 7 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, 2009માં બનાવવામાં આવ્યો હતો. વાત કરીએ પ્રશ્ન નંબર 8, રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ખાલી જગ્યા પર્સન્ટેજ, બરાબર, ખાલી જગ્યા ટકા સીટો અનામત રાખવામાં આવે છે? તો પ્રશ્ન નંબર 8 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, બરાબર, 25% સીટો અનામત રાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 9, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસૂલ કરાવી શકે? બરાબર, જે માહિતી અધિકારનો અધિનિયમ છે એના હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો પ્રશ્ન નંબર 9 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, 25,000. જવાબ શું થઈ જશે? ઓપ્શન નંબર એ, 25,000 આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 10, આરટીઈના, બરાબર, આરટીઈ, રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ શિક્ષક વિદ્યાર્થીનું રેશિયો કેટલો નક્કી કરવામાં આવે છે? બરાબર, આરટીઈ આવી જાય, ઇંગ્લિશમાં આરટીઈ આવી જાય તો પણ કન્ફ્યુઝ ના થતા, રાઇટ ટુ એજ્યુકેશન, તો શિક્ષક વિદ્યાર્થીઓનો રેશિયો કેટલો છે? પ્રશ્ન નંબર 10 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, 1:30, એટલે કે 1 શિક્ષક અને 30 વિદ્યાર્થીઓનો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે. વાત કરીએ પ્રશ્ન નંબર 11, ભારત સરકારની કુલ કેટલી સંસ્થાઓ કે જે સંપૂર્ણ રીતે માહિતી અધિકાર અધિનિયમના દાયરામાં નથી આવતી? તો પ્રશ્ન નંબર 11 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, 18 આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 12, માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો? માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો? પ્રશ્ન નંબર 12 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, 2002 આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 13, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા કોને સંબંધી અરજી લખવાની હોય છે? માહિતી મેળવવા માટે પર કોને સંબોધીને અરજી લખવાની હોય છે? પ્રશ્ન નંબર 13 જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, જાહેર માહિતી અધિકાર. ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. બરાબર, 13માં હતો ડી. પ્રશ્ન આવ્યો 14, ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? બરાબર, અગત્યનો ક્વેશ્ચન છે, ભારતીય બંધારણને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? પ્રશ્ન નંબર 14 જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, 2 વર્ષ
અગિયાર મહિના અને અઢાર દિવસ, બરાબર, બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ, ઓપ્શન નંબર ડી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 15, ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે? પ્રશ્ન નંબર 15 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, પાંચમાં, ઓપ્શન નંબર સી પાંચમાં આનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 16, ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે? બરાબર, ભારતીય બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે? ઓપ્શન નંબર સી 12 આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 17, તો પ્રશ્ન નંબર 17 એવું કહે છે કે પંચાયતી રાજ્યના પ્રણેતા બરાબર બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું? બરાબર, સ્વર્ગસ્થ બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું? તો ઓપ્શન અહીંયા તમને સ્ક્રીન પર આપેલા છે. જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, વિમાની દુર્ઘટનાને કારણે. બરાબર, બળવંતરાયનું મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું? વિમાની દુર્ઘટનાને કારણે થયું હતું. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 18, બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં, અને છે તો કઈ કલમમાં છે? બરાબર, બાળમજૂરી પર પ્રતિબંધ, તો પ્રશ્ન નંબર 18 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, છે કલમ નંબર 24માં. બરાબર, કલમ નંબર 24માં બાળમજૂરી પર પ્રતિબંધ, ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. પ્રશ્ન નંબર 19, કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી? બરાબર, કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી? તો ઓપ્શન નંબર, મતલબ કે પ્રશ્ન નંબર 19 જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, સામાજિક વહીવટ. કલ્યાણ રાજ્યના મૂળભૂત લક્ષણોમાં શું છે? સામાજિક વહીવટ લક્ષણ નથી. વાત કરીએ પ્રશ્ન નંબર 20, ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નિમવાની જોગવાઈ કરાઈ છે? તો પ્રશ્ન નંબર 20 જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી, એટલે કે 338 આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 21, માહિતી અધિકાર અધિનિયમ મુજબ ફ્લોપી અથવા તો ડિસ્ક મારફતે માહિતી પાડવામાં આવતી માહિતીમાં ડિસ્ક દીઠ ખાલી જગ્યાએ રૂપિયા ચૂકવવામાં આવે છે. બરાબર, માહિતી અધિકાર અધિનિયમ છે, એમાં જો ફ્લોપી અથવા તો ડિસ્ક રીતે તમને ઇન્ફોર્મેશન આપવાની હોય તો ડિસ્ક દીઠ કેટલા રૂપિયા? તો 21મો ક્વેશ્ચન જવાબ થઈ જશે ઓપ્શન નંબર સી, 50. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 22, ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતી રાજ વ્યવસ્થા, બરાબર, ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતી રાજ વ્યવસ્થા, ઓપ્શન નંબર 22, ઓપ્શન નંબર સી, ગણતરીપૂર્વક નાશ પામી. ઓપ્શન નંબર સી આનો સાચો જવાબ થઈ જશે. વાત કરીએ પ્રશ્ન નંબર 23, રાષ્ટ્રીય કાયદા દિન ક્યારે ઉજવવામાં આવે છે? બરાબર, રાષ્ટ્રીય કાયદા દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો પ્રશ્ન નંબર 23, બરાબર, જવાબ થઈ જશે ઓપ્શન નંબર ડી, એટલે કે 26 નવેમ્બર. 26 નવેમ્બરના દિવસે શું ઉજવવામાં આવે છે? રાષ્ટ્રીય કાયદા દિન તરીકે ઉજવવામાં આવે છે. વાત કરીએ પ્રશ્ન નંબર 24, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે? બરાબર, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે? તો પ્રશ્ન નંબર 24 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, એટલે કે 20 આનો સાચો જવાબ થઈ જશે. અને આજના વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યની રચનામાં શરૂઆતના વર્ષોમાં સરકારે પંચાયતી રાજ્યના માળખામાં જરૂરી સુધારા વધારા સૂચવવા અધ્યક્ષપદે કોણે નિમણૂક કરી હતી? પ્રશ્ન નંબર 25 જવાબ થઈ જશે ઓપ્શન નંબર એ, ઝીણાભાઈ દરજી આનો સાચો જવાબ થઈ જશે. તો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.